હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું કે ડેટાબેઝની અંદર થી આપણે રેકોર્ડ કઈ રીતે ડિસ્પ્લે કરાવી શકીએ PHPની અંદર, અને પર્ટિક્યુલર કોઈ રેકોર્ડ છે એને મારે ડિલીટ કરવા હોય તો કઈ રીતે કરી શક્યા. જો આપણે આજે જે જોવાનું છે રેકોર્ડને કઈ રીતે આપણે એડિટ કરી શકીએ અને એના માટે આપણે કઈ રીતે ફાઇલ બનાવવી પડશે અને કઈ રીતે આપણે એની અંદર કોડ લખી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે લાસ્ટ ટાઈમ ડિસ્પ્લે રેકોર્ડ જે થતું હતું બરાબર, એના માટે આપણે અહીંયા એક ડિલીટ માટેની એક્શન મૂકેલી હતી. અત્યારે આપણે જે બનાવવાનું છે જેની અંદર ડિલીટની જેમ એક આપણે એડિટની લિંક મૂકવાની છે. તો સૌથી પહેલાં હું ડિસ્પ્લે માટેનો કોડ ઓપન કરી લઉં છું. તો ડિસ્પ્લે માટેનો કોડ અહીંયા લખેલો છે. તો અહીંયા હું એડિટ ડોટ PHP કરીને એક નવી ફાઇલ બનાવીશ જેની અંદર રેકોર્ડ છે હું એડિટ કરાવીશ. અહીંયા ડિલીટની જગ્યાએ નામ આપી દઉં એડિટ. એડિટના પેજમાં પણ મારે ક્વેરી સ્ટ્રીંગ પાસ કરવાની થશે, એટલા માટે કે આપણે જે રીતે ડિલીટ વખતે કેમ આપણે પર્ટિક્યુલર કયો રેકોર્ડ ડિલીટ કરવો છે તો એ માટે આપણે કોડ લખવાનો થયો હતો. તો એ જ રીતે આપણે એડિટ વખતે જ્યારે પર્ટિક્યુલર કોઈ રેકોર્ડ તમારે એડિટ કરવો છે તો આપણે કઈ રીતે એડિટ કરી શકીએ બરાબર. તો સૌથી પહેલાં આપણે એડિટ કરતા પહેલાં શું કરવાનું થશે તો કે એ રેકોર્ડ એક્ઝેક્ટલી છે કયો, તો એ રેકોર્ડ આપણે ફેચ કરાવવાની જરૂર પડશે. તો એના માટે આપણે અહીંયા આઈડી પાસ કરીએ છીએ. તો અહીંયા મેં લખેલું છે ક્વેશ્ચન માર્ક આઈડી, એટલે એનાથી એવું થશે કે જ્યારે બીજા પેજની અંદર આપણે અહીંયા ક્વેરી સ્ટ્રિંગથી આઈડી પાસ કરશે એટલે ત્યાં આપણે સિલેક્ટની ક્વેરી લખશી અને જેની મદદથી આપણે પર્ટિક્યુલર રેકોર્ડ છે એને ફેચ કરાવશી અને ફોર્મની અંદર સૌથી પહેલાં ડિસ્પ્લે કરાવશી. અને ધેન આફ્ટર આપણે જ્યારે અપડેટ બટન ઉપર ક્લિક કરશી ત્યારે એ પર્ટિક્યુલર રેકોર્ડ અપડેટ થશે અને એના માટે પણ આપણે એક સેપરેટ કોડ લખવાનો થશે. તો સૌથી પહેલાં હું અહીંયા એડ માટે જે ફાઇલ બનાવેલી હતી એ હું ઓપન કરી લઉં છું અને હું સેવ એઝ કરી લઉં છું એડિટ રેકોર્ડ કરીને. અહીંયા એક આપણે DB ફાઇલ પણ બનાવી લેશી. હવે આપણે સબમિટ બટન ઉપર જ્યારે ક્લિક કરીએ એના માટેની ઇવેન્ટને બધું મૂકવાનું થશે એ આપણે આ ફાઇલની અંદર લખશી. બટ એ પહેલાં આપણે આ પેજની અંદર જ્યારે યુઝર આવે છે ત્યારે એને રેકોર્ડ છે જૂનો કયો એન્ટર કરેલો હતો એ બતાવવાનો છે. એટલા માટે હું અહીંયા કોડ લખું છું ઇઝ સેટ $_get આઈડી. Select star from register where id equals to $id. આ મેં ક્વેરી લખેલી છે સિલેક્ટની. આ ક્વેરીની મદદથી શું થશે, તમારે જે પર્ટિક્યુલર રેકોર્ડ છે બરાબર એ રેકોર્ડ એડિટ માટે અહીંયા સિલેક્ટ થઈને આવશે. res equals to mysqli_query. સૌથી પહેલો પેરામીટર કનેક્શન અને સેકન્ડ ક્વેરી અને $row equals to mysqli_fetch_assoc. અહીંયા છે હું વાઇલ લૂપનો યુઝ નથી કરતો. શું કામે? તો કે મારે જે પર્ટિક્યુલર રેકોર્ડ ફેચ કરવાનો છે એ $row લખીશ એટલે મને પર્ટિક્યુલર સિંગલ રેકોર્ડ જ મળવાનો છે. અને અહીંયા જે છે મેં કન્ડિશનમાં આઈડી લખેલું છે અને આઈડી આપણા ડેટાબેઝની અંદર પ્રાઇમરી કી છે, એટલે જ્યારે પણ તમે કોઈ પણ ફિલ્ડ પર પ્રાઇમરી કી આપેલી હશે તો એ રેકોર્ડ છે ડુપ્લિકેટ નહીં હોય. મતલબ કે જો હું અહીંયા ડેટાબેઝની અંદર જે આ રેકોર્ડ છે એ આઈડી એનો છે 2nd બરાબર, એટલે કે 2, તો હું ફરી પાછો કોઈ બીજો રેકોર્ડ અહીંયા એડિટ ઇન્સર્ટ કરાવું અને એનો રેકોર્ડ આઈડી છે હું 2 ટ્રાય કરું તો એ મને રેકોર્ડ એડ નહીં થવા દે, કારણ કે આઈડી ઉપર આપણે પ્રાઇમરી કી રાખેલી છે બરાબર. એટલા માટે જ્યારે બી તમે કોઈ રેકોર્ડને એડિટ કરો કે ડિલીટ કરો એના માટે તમારે
आईडी छे ए लेवानी जरूर पड़से, मतलब कि एक प्राइमरी की फील्ड नी जरूर पड़से। ए पछी नाम तमे आईडी राखो के नंबर राखो ए कोई मैटर नथी करतु, पर जे प्राइमरी की फील्ड होय एने तमारे कंडीशन नी अंदर लेवानु छे। तो जो मैं अहीं सौथी पहला डॉलर रो करीने मैं लखी लीधु छे। हवे अहीं डॉलर रो जे छे एने हूँ पर्टिक्युलर मारे बधी जगह फेच करावु छे। तो फेच करावा माटे हूँ अहीं सौथी पहला टेक्स्ट बॉक्स है तो टेक्स्ट बॉक्स में वेल्यू करीने हूँ अहीं लखू छु। अहीं आपणे नाम आपी दीए डेटाबेस नी अंदर फर्स्ट नेम छे तो अहीं पण आपी देऊं छुं फर्स्ट नेम। एकवार आपणे टेली करी लईए, चलो फर्स्ट नेम लखेलू छे तो मैं अहीं पण लखेलू छे फर्स्ट नेम। आज वस्तु छे नीचे लास्ट नेम नी अंदर पण आवशे, एज वस्तु ईमेल एड्रेस नी अंदर, एज वस्तु पासवर्ड नी अंदर बराबर। बट हवे अहीं आपणे नाम चेन्ज करी नाखीए ईमेल, અહીંયા આપણે આપી દઈએ લાસ્ટ નેમ, અહીંયા આપી દઈએ પાસવર્ડ। હવે અહીંયા આવે છે જેન્ડર, એટલે કે રેડિયો બટન। રેડિયો બટનને તમારે સિલેક્ટ રાખવા માટે આપણે અહીંયા કોડ લખીએ છીએ લેસ ધેન ક્વેશ્ચન માર્ક પીએચપી ઇફ ડોલર રો જેન્ડર इक्वल इक्वल्स टू मेल। मेल छे अहीं मारे कैपिटल में लखवानुं छे। अगेन अहीं एक वस्तु ध्यान राखवानी छे कि तमे वेल्यू में कैपिटल में लखेलू छे तो अहीं कैपिटल में लखवानुं छे, जो स्मोल में लखेलू होय वेल्यू में तो अहीं स्मोल में लखवानुं छे। तो अहीं आपणे जे कंडीशन मूकी कि जो जेन्डर नी वेल्यू मेल होय तो इको करी अने आपणे अहीं राखवानो छे चेक। અહીંયા ફિમેલ કરીને રાખી દીધું, જો જેન્ડરની અંદર ફિમેલ લખેલું હોય તો એ વેલ્યુ ચેકડ થઈને આવશે। હવે આવે છે એડ્રેસ, તો એડ્રેસ માટે તમારે જે વેલ્યુ સિલેક્ટેડ રાખવાની છે એ તમારે લખવાની થશે બિટવીન ટેક્સ્ટ એરિયાની અંદર, એટલા માટે ટેક્સ્ટ એરિયાની અંદર હું એ લખું છું એડ્રેસ। એજ વસ્તુ અહીંયા સિટીની અંદર લખવાની છે। જો અહીંયા સિટી છે, જે તે સમયે આપણે સ્ટેટિક સિટી લખેલા હતા, તો એડિટ કરતી વખતે આ બધા નામને હું એક એરેમાં કન્વર્ટ કરી લઉં છું। તો એના માટે અહીંયા સિટી કરી અને લખી નાખું છું। જો બની શકે તો આ વસ્તુને કનેક્શનની અંદર જ લખી નાખું, કારણ કે કનેક્શનની ફાઇલ આપણા બધા પેજમાં એડ થતી હોય। આ લખું છું એરે। હવે જે અહીંયા નામ છે અમદાવાદ, આણંદ, મહેસાણા, નડિયાદ, રાજકોટ, સુરત, એ બધા નામ આપણે લખી લઈએ। હવે અહીંયા સિટી જે લખેલું છે એ હું અહીંયા લખું છું। હવે જો એરે આપણે કનેક્શનની અંદર ક્રિએટ કરી લીધો છે, અહીંયા હું એક ફોરીચ લૂપ લઈ લઉં છું જેની મદદથી રેકોર્ડને ફેચ કરાવીએ છીએ।
डॉलर वी है एने अँ ऑप्शन नी अंदर लखी दऊ छू। ओके तो आप आ रीते सीटी ने डायनामिक कर लीधा है। हवे आपणे जे डेटाबेज में है ये सिलेक्टेड राखवानो छे एना माटे अहीं लखो छु सिलेक्टेड इक्वल्स टू सौथी पहला सिलेक्टेड नामनो वेरिएबल हूँ ब्लैंक करावी दऊं छू अने देन आफ्टर अहीं डेटाबेज में जे नाम छे ए आपणे रो नी अंदर थी मळे छे रो ऑफ सीटी इक्वल इक्वल्स टू अहीं लखो छु डॉलर वी अने अहीं छे लखू छू ए छे सिलेक्टेड इक्वल्स टू सिलेक्टेड बराबर। तो आपणे आ वेरिएबल नी अंदर स्टोर करावी दीधी वेल्यू देन आफ्टर अहीं ऑप्शन टेग नी अंदर हूँ अहीं इको करी अने लखी दऊं छू। तो अहीं आपणे पर्टिक्युलर ऑप्शन टेग छे ए सिलेक्टेड माटे आवी जशे। હવે અહીંયા ફોટો માટેનું ફિલ્ડ છે તો જો ઇનપુટ ટાઈપ ફાઇલની અંદર આપણે કોઈ પણ રીતે ફોટો ડિસ્પ્લે ના કરાવી શકીએ એટલા માટે આપણે એડિટ કરતી વખતે હું અહીંયા કન્ડિશન પ્લેસ કરીશ ઇફ ડોલર રો ફોટો નોટ ઇક્વલ્સ ટુ બ્લેન્ક જો ફોટોની વેલ્યુ બ્લેન્ક ના હોય તો અહીંયા આઈએમજી ટેગ કરી અને લખું છું આપણે ફોટો છે એ અપલોડ્સ નામના ફોલ્ડરમાં રાખેલો છે એકવાર ટેલી કરી લઈએ આની અંદર ફોટો છે બરાબર તો અહીંયા મેં લખી દીધું છે અપલોડ્સ સ્લેશ હવે એની પાછળ છે આપણે ફોટોનો પાથ એડ કરીએ છીએ ફોટો આટલું લખશો એટલે ફોટોનું નામ ડેટાબેઝમાંથી આવી જશે અને એની આગળ છે અપલોડ્સ કરીને ફોલ્ડર પણ એડ થઈ જશે એટલે આખો કમ્પ્લીટ પાથ બની જશે। હવે આની એક હાઈટ અને વિથ આપણે એક લિમિટ કરી નાખીએ હાઈટ આની આપી દઉં છું 150 અને વિથ એની આપી દઉં છું પણ 150 ચાલો આટલું મેં લખી દીધું છે અહીંયા નેક્સ્ટ છે મારે અહીંયા એક હિડન ફિલ્ડ મૂકવાનું છે એટલા માટે કે જો યુઝર ફોટો અપલોડ કરે તો આપણે એ રીતે રેકોર્ડને એક્ઝિક્યુટ કરવાનું છે બટ આપણે અહીંયા એના કરતાં પણ એક સેલી મેથડ યુઝ કરીએ છીએ જેમાં આપણે હિડન કે એવી કોઈ કોમ્પ્લેક્સિટીની જરૂર નથી ચલો તો આપણે એ મેથડ યુઝ કરીએ છીએ। હવે આવીએ આપણે હોબીઝ માટે કે જેમાં આપણે હોબીઝને સિલેક્ટેડ રાખવાની છે તો સિલેક્ટેડ રાખવા માટે સૌથી પહેલાં હું અહીંયા કોડ લખું છું હોબીઝ કરી અને એક વેરિયેબલ બનાવું છું એને એઝ અ એરે તરીકે આપી દઉં છું ધેન આફ્ટર અહીંયા હું ઇફ કન્ડિશન મૂકું છું ઇફ ડોલર રો હોબીઝ નોટ ઇક્વલ્સ ટુ બ્લેન્ક જો હોબીઝની વેલ્યુ બ્લેન્ક ના હોય તો આપણે અહીંયા એક્સપ્લોડ કરી અને ફંક્શન લખશી એક્સપ્લોડ ફંક્શન શું કરશે તો કે ડેટાબેઝમાં જે તમારો રેકોર્ડ છે જે કોમા સેપરેટેડ સ્ટોર થયેલો છે એ રેકોર્ડને કોમાની મદદથી એરેમાં કન્વર્ટ કરી નાખશે। તો હું અહીંયા આપી દઉં છું સેપરેટર તરીકે કોમા અને અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં પાસ કરી દઉં છું ડોલર રો હોબીઝ મતલબ જો આ રીતે થશે અહીંયા લખી નાખું છું હોબીઝ ઇક્વલ્સ ટુ અહીંયા મેં લખેલું છે ક્રિકેટ ડેટાબેઝમાં સમજી લો કે ભાઈ ક્રિકેટ હોકી આવી રીતના બી આપણે વેલ્યુ સિલેક્ટ કરેલી હોય તો ડેટાબેઝમાં આ રીતે સ્ટોર થયેલું હોય છે તો આપણે જ્યારે એરેમાં કન્વર્ટ કરશે એટલે એરેમાં શું થશે તો કે 0 પોઝિશન ઉપર ક્રિકેટ આવી જશે બરાબર અને 1 પોઝિશન ઉપર છે હોકી આવી જશે તો આ રીતે આખું એરેમાં કન્વર્ટ કરી દેશે।
तो हवे अहीं आपणी पासे एरे आवी गयो छे। तो हूँ अहीं पीएचपी नो कोड लखूँ छूँ। अहीं एक हजी एक आपणे फंक्शन नो यूज करशी, जे फंक्शन नो नाम छे इन एरे। इन एरे में सौथी पहली जे आर्ग्युमेंट छे ए छे तमारे कई वेल्यू डेटाबेस में, पहला आवशे तमारुं एरे अने सेकेंड आवशे तमारी आर्ग्युमेंट के भाई कई आर्ग्युमेंट तमारे, मतलब कि कई वेल्यू सर्च करवी छे। जो फंक्शन सिंटेक्स तमने बतावी आपूं छूं। तो जो अहीं मारे आ पर्टिक्युलर एरे छे, आ वेल्यू मारे सर्च करवी छे। तो अहीं जे सर्च करवी छे वेल्यू अहीं लखीश, अने जे पर्टिक्युलर एरे छे जेनी अंदर थी सर्च करवी छे ए छे सेकंड आर्ग्युमेंट। जो मळी जशे तो आवी जशे मैच फाउंड, एल्स मैच नॉट फाउंड। आपणे आवी ज कई कंडीशनो यूज करवाना छीए। અહીંયા મારે સર્ચ કરવાનો છે ડેટાબેઝમાં ક્રિકેટ, પણ જો અહીંયા મેં ક્રિકેટ સ્મોલમાં લખેલું છે તો ડેટાબેઝમાં પણ સ્મોલથી સ્ટોર થયું હશે। તો અહીંયા હું ક્રિકેટ કરીને લખું છું અને અહીંયા આપી દઉં છું હોબીઝ, કે જેની અંદરથી મારે સર્ચ કરવાનું છે। કે જો આની અંદરથી મળે છે ડેટા તો ચેક, બરાબર આટલું મેં લખી દીધું છે। આજ હું વસ્તુ લખું છું અહીંયા હોકીની અંદર, અહીંયા આપી દઉં છું ચેસ, અહીંયા આપી દઉં છું ફૂટબોલ, અહીંયા આપી દઉં છું કબડ્ડી, બરાબર। તો મેં અહીંયા અલગ અલગ છે વેલ્યુઝ આપી દીધી છે, જે ચેકબોક્સ ટીક થયેલો હશે એ ચેકબોક્સની અંદર અહીંયા ચેક્ડ કરીને લખાઈ જશે। હવે જે રેકોર્ડ અપડેટ કરીએ છીએ એના માટે આપણે અહીંયા ઇનપુટ ટાઈપ મૂકવાનો છે, ઇનપુટ ટાઈપ હિડન, અહીંયા આઈડી આપી દઈએ છીએ અને વેલ્યુ, વેલ્યુની અંદર હું એ લખું છું ડોલર રો, ઓફ આઈડી। આટલું લખશી એટલે આપણે અહીંયા આઈડી આવી જશે। જે રેકોર્ડ આઈડીનો આપણે યુઝ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણે આ રેકોર્ડને એડિટ કરવાનો થશે ત્યારે આપણે કયો પર્ટિક્યુલર રેકોર્ડ છે, બરાબર, અને આપણે એડિટ કરાવીએ છીએ એની જરૂર પડશે, એટલા માટે મેં અહીંયા હિડન ફિલ્ડ લીધેલું છે। હવે જોઈએ આપણે રેકોર્ડ એડિટ કરીને, હવે જો એડિટ ડોટ પીએચપી ફાઇલ આપણે ચેક કરી લઈએ। ઓકે, આપણે એડિટ ડેસ રેકોર્ડ રાખેલું છે નામ, કોઈ વાંધો નહીં, આપણે અહીંયા ચેન્જ કરી નાખ્યા। એડિટ રેકોર્ડ, તો જો યોગેશ પછી ઠાકર, યોગેશ ઠાકર એટ ધ રેટ gmail.com, પાસવર્ડ આવી ગયો છે, જેન્ડર આવી ગયું છે, એડ્રેસ આવી ગયું છે, સિટી આવી ગયું છે, ફોટો આવી ગયો છે, પછી આપણે અહીંયા હોબીઝ આવી ગયું છે, બરાબર, કે જે પણ હોબીઝ આપણે સિલેક્ટ કરેલું છે અહીંયા આવી જાય છે, બરાબર। તો આ રીતે આખી ડિટેલ્સ છે એ મેં લખેલી છે એ મને અહીંયા દેખાડે છે। ઓકે, તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોશી કે કઈ રીતે પર્ટિક્યુલર રેકોર્ડને અપડેટ કરી શકીએ, બરાબર।